ફ્રેન્ડ્સ, આજે હું તમને એક રમત રમાડવાની છું, પણ આ રમત રમતા પહેલા આપણે એક ગીત ગાઈશું. આ ગીત સાંભળીને તમારે મને કહેવાનું છે કે આ ગીતમાં કઈ કઈ વસ્તુ આવે છે. ચાલો તો આપણે ગીત ગાઈએ. એક રૂપિયાના ટસકા દસ, એક રૂપિયાના ટસકા દસ, ખિસ્સામાં ખગડને પડે મારો વર, ખિસ્સામાં ખગડને પડે મારો વર, એક રૂપિયાના ટસકા દસ, એક દસ કો મેં બહેનને આપ્યો, એક દસ કો મેં બહેનને આપ્યો, કાગળ લખો ભાઈ ઘરે આવે છત પર, એક રૂપિયાના ડસકા દસ, બે ડસકા મેં મમ્મીને આપ્યા, બે ડસકા મેં મમ્મીને આપ્યા, મમ્મીએ મને ઉચકી લીધો પર, મમ્મીએ મને ઉચકી લીધો પર, એક રૂપિયાના ડસકા દસ, એક રૂપિયાના ડસકા દસ, ત્રણ ડસકા મેં પપ્પાને આપ્યા, ત્રણ ડસકા મેં પપ્પાને આપ્યા, પપ્પાએ ચોકલેટ આપી મને છત પર, પપ્પાએ ચોકલેટ મને આપી છત પર, એક રૂપિયાના ડસકા દસ, એક રૂપિયાના ડસકા દસ, ચાર ડસકા મેં દાદીને આપ્યા, ચાર ડસકા મેં દાદીને આપ્યા, બાથમાં ઉસકી મને બચી ભરી બર, બાથમાં ઉસકી મને બચી ભરી બર, એક રૂપિયાના ડસકા દસ, એક રૂપિયાના ડસકા દસ, સૌની ચીજ મેં સૌને આપી, સૌની ચીજ મેં સૌને આપી, દાદાના દીકરાનો ભડે પડે વર, દાદાના દીકરાનો ભડે પડે વર, એક રૂપિયાના ડસકા દસ, એક રૂપિયાના ડસકા દસ. આ ગીતમાં એક રૂપિયાના સિક્કાની વાત કરવામાં આવી છે ને, તો આજે હું તમને એક રૂપિયાનો અને બે રૂપિયાના સિક્કાની રમત રમાડવાની છું, પણ આ રમત તમારે એક જ મિનિટમાં રમવાની છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, રમત રમવા માટે આપણે રમત રમીએ. અહીં એક મોટો બાઉલ છે. આ બાઉલમાં મેં અડધા ચોખા ભરેલા છે અને આ બાઉલમાં બે રંગની બંગડીઓ છે, આ ગુલાબી રંગની અને આ લીલા રંગની. અને આ બાઉલમાં સિક્કા છે, એક રૂપિયાનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો. હવે આ રમત કઈ રીતે રમવાની છે તેનું હું તમને ડેમો બતાવું. જુઓ, અહીં હું એક બંગડી લઈશ અને એને આ રીતે લગાવીશ. હવે હું બીજી બંગડી પણ, મેં ગુલાબી રંગની બંગડી લીધી છે એટલે હું બીજી પણ ગુલાબી રંગની જ લઈશ અને આ રીતે લગાવીશ. હવે એની ઉપર હું એક સિક્કો મૂકીશ. અહીં તમે એક રૂપિયાનો સિક્કો પણ મૂકી શકો અને બે રૂપિયાનો, પણ તમારા સિક્કાનો અહીંયા બેલેન્સ રહેવું જોઈએ. હવે હું લીલા રંગની બંગડી લઉં છું. હવે એની બાજુમાં હું કયા રંગની બંગડી લઈશ? બીજી પણ લીલા જ રંગની. આપણે અહીં લીલા રંગની જોડ બનાવવાની છે. હવે આની પર પણ હું એક સિક્કો મૂકીશ, મારું બેલેન્સ રહેવું જોઈએ. હવે ફરીથી હું ગુલાબી રંગની બંગડી લઉં છું, એટલે બીજી હું કઈ લઈશ? ગુલાબી રંગની લઈશ. આપણે અહીં રંગની જોડ બનાવવાની છે. હવે એના પર પણ હું એક સિક્કો મૂકી દઈશ. હવે આ પ્રમાણે આપણે અંદર બંગડી મૂકતા જઈશું અને એના પર સિક્કાનું બેલેન્સ કરતા જઈશું. આ જ પ્રમાણે આપણે એક મિનિટમાં
એક જ હાથે આ રીતે બંગડી પર સિક્કાનું બેલેન્સ કરવાનું છે. તો ચાલો તમે રમવા માટે તૈયાર છો ને, તો હવે આપણે એક મિનિટમાં રમત રમીએ. સમય સ્ટાર્ટ થાય છે. હું એક જ હાથે ફટાફટ આ રીતે બંગડી ઉપર સિક્કા મૂકીશ. જો સિક્કો પડી જવો જોઈએ નહીં. આ રીતે ફટાફટ હું મૂકીશ. અહીં આપણે બે રંગની બંગડીનું જ જોડી બનાવીશું અને આ રીતે ફટાફટ મૂકીશું. મારો સમય પૂરો થવા આવ્યો છે તો હું ફટાફટ મૂકીશ. આ મારું ગણાશે નહીં. મેં એક મિનિટમાં કેટલા સિક્કા મૂક્યા? 1, 2, 3, 4, 5. તો બાળકો, તમારે પણ આ જ રીતે રમત રમવાની છે. તો તમે બધા રમશો ને. બાય.